नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 विषय गुजराती द्वितीय सत्र में पूरक वाचन 3 भणीशु। पूरक वाचन 3 छे घड़तर। ગળતરનો સામાનાથી અર્થ થાય છે ગાંઠ આપવો। આ એક સોનેટ છે પ્રતાપસિંહ હ રાઠોડ સારસ્વત, જન્મ 1/6/1941। કવિ પ્રતાપસિંહ હરિસિંહ રાઠોડનું વતન સાબરકાંઠા જિલ્લાનું સીતવાડા ગામ છે। તેઓ શિક્ષક અને આચાર્ય તરીકે નિવૃત્ત થયા છે। મથામણ અને વાછરોટ એમના કાવ્ય સંગ્રહ છે। જવારા એમનો લોક સાહિત્યનું પુસ્તક છે। એમણે એક નવલકથા પણ આપી છે। ગળતર સોનેટમાં શાળાને તીર્થ સાથે સરખાવી છે। શાળા વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ કરે છે તો સાથે સાથે વિશ્વ બંધુત્વ, સમભાવ, પર્યાવરણ પ્રીતિ, વિનય, વિવેક, સામાજિક મૂલ્યોની જાળવણી સાથે મૌલિક મૂલ્ય સ્થાપનની પ્રેરણા પૂરી પાડે છે। માં બાપના જેવું જ વરદ તીર્થ એવી શાળાની મંગલ કથા ઘડતર પ્રથા ચિરસ્થાયી રહો એવા આદરને પ્રેમ આ સોનેટમાં વ્યક્ત થયો છે। ઘડતર જે મેં તમને સામાન્યથી અર્થ કહ્યો મિત્રો ઘાટ આપવો, પણ અહીં શાળાને તીર્થ સાથે સરખાવી છે, શાળાની વાત કરી છે। શાળા એટલે કે સ્કૂલ, અહીં શાળાની વાત કરી છે, એને એક મંદિર સાથે દર્શાવી છે કે શાળા મંદિર સમાન હોય છે। મંદિરમાં આપણે જઈએ મન શાંત રહે છે, એમ અહીંયા શાળામાં આવવાથી આપણને ઘણું બધું શીખવા મળે છે। શાળામાં આવવાથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે, વિશ્વ બંધુત્વ, સમભાવ, પર્યાવરણ પ્રીતિ, વિનય, વિવેક, સામાજિક મૂલ્યોની જાળવણી, ઘણી બધી પ્રેરણા આપણને શાળામાંથી મળે છે। આ સોનેટમાં આપણે આગળ ભણીશું, શાળાને જવામાં મન થનગને મોર થઈને જતા નિત્ય પ્રીતે દફતર ભરી સજ્જ થઈને જવાને શાળામાં એટલે સ્કૂલમાં મન થનગને મોર થઈને કે શાળામાં જવા માટે મન છે એ મોરના જેમ થનગને છે। થનગનવું એટલે નાચવું, નાચે છે, તૈયાર રહે છે, તત્પર રહે છે, આતુરતા દર્શાવે છે। જતા નિત્ય, નિત્ય એટલે દરરોજ, હંમેશા પ્રીતે દફતર ભરી સજ્જ થઈને દરરોજ શાળાએ જવા માટે દફતર ભરીને બાળકો તૈયાર રહે છે। અત્યારે કોરોના મહામારીના કારણે શાળાઓમાં રજા છે, પણ બાળકો સ્કૂલમાં આવવા માટે, શાળામાં આવવા માટે થનગની રહ્યા હશે કે ક્યારે રજાઓ પૂરી થાય અને ક્યારે મેં સ્કૂલમાં જઈએ। એમ શાળામાં આવવા માટે બાળકો મોના જેમ થનગની રહ્યા છે, તૈયાર થઈને બેઠા છે, દફતર ભરીને સજ્જ થઈને તૈયાર, સજ્જ થઈને બેઠા છે। સજ્જ થઈને એટલે તૈયાર થઈને, તો શાળામાં જવા માટે બાળકો મોરના જેમ થનગની રહ્યા છે, નાચી રહ્યા છે। દરરોજ સ્કૂલના સમયે બાળકો દફતર ભરીને તૈયાર થઈને બેસે છે। મળેલા સંસ્કારો સફર ભરી માનીય મમતા
ઉમેરાતા એમાં નિત નિત નવા ભાવ ક્ષમતા. સંસ્કારો સભર, એનો અર્થ થાય છે સંસ્કારોથી ભરેલું. ભાવ ક્ષમતા, એનો અર્થ થાય છે લાગણીને ઝીલવાની શક્તિ. નિત નિત એટલે જુદા જુદા. મળેલા સંસ્કારોથી જે ભરેલું છે, માની મમતાથી, માની વાત કરી છે અહીંયા, માં એટલે મમ્મીની વાત કરી છે, માને અહીંયા મમતાથી ઉમેરાતા એમાં જુદા જુદા લાગણી જીરવાની શક્તિ મળે છે. ભણી નોખા નોખા વિષય મરતી દ્રષ્ટિ નવલી, અને યોગે ધ્યાને કસરત કરી કાય કશ્વી. ભણી નોખા નોખા એટલે જુદા જુદા વિષય મળતી દ્રષ્ટિ નવલી. નવલી એટલે નવી, દ્રષ્ટિ એટલે નજર. દરરોજ કે અલગ અલગ વિષયો ભણીને નવું નવું જ્ઞાન મળે છે, અને યોગે ધ્યાને કસરત કરી કાય કશવી. કાયનો સામાનાથી અર્થ થાય છે કાયા, શરીર, દેહ. કશવી એટલે ચકાસણી કરવી, પરખ કરવી. યોગ, કસરત, ધ્યાન એ બધું કરીને શરીર કસવાની વાત કરી છે. આ બધું આપણે શાળામાં કરાવવામાં આવે છે, કસરત, યોગ. એ બધું કસરત કરી, યોગ કરીને સાયા, આપણી કાયા છે જે શરીર છે, એ કસવાની વાત કરી છે, ચકાસણી કરવાની વાત કરી છે. દરરોજ અલગ અલગ વિષયમાંથી આપણને અલગ અલગ જ્ઞાન મળતું હોય છે. આપણે બધા અલગ અલગ વિષયો ભણીએ છીએ ને મિત્રો, ગણિત, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સમાજ વિદ્યા, વિજ્ઞાન ટેકનોલોજી, સંસ્કૃત, સામાન્ય જ્ઞાન, કમ્પ્યુટર, એમ અલગ અલગ વિષય ભણીને આપણે અલગ અલગ જ્ઞાન મેળવીએ છીએ. અને કસરત યોગ કરવાથી આપણું શરીરની ચકાસણી કરીએ છીએ, પરખ કરીએ છીએ. પછી ચીતે હૈયે મન પર પડી ભાત ઉમદા, ખરે વિદ્યા શોહે વિનય ભર વ્યવહાર કરતા. અહીં ચિત એનો સામાનાથી અર્થ થાય છે મન પર. ઉમદા ભાત એટલે પડી ભાત ઉમદા, એનો અર્થ થાય છે ઉચ્ચ સંસ્કાર પડવા. ખરે એનો અર્થ ખરેખર. શોહે એનો અર્થ થાય છે શોભે. વિનય ભર એટલે વિનયી વર્તન. વ્યવહાર એનો અર્થ થાય છે આચરણ. પછી ચિત હૈયે મન પર પડી ભાત ઉમદા એટલે એનો અર્થ મન ઉપર ઉચ્ચ સંસ્કાર પડવા. અને ઉચ્ચ સંસ્કાર છે એ ખરેખર શોભે છે, વિનયથી વર્તન કરે છે, આચરણ કરે છે, એના પરથી આપણું મન છે એ શોભે છે. વિદ્યા વિનયથી શોભે છે. મિત્રો તમે સાંભળેલું છે ને, વિચાર વિસ્તાર, અર્થ વિસ્તાર છે તે. વિવેક આનંદે સમરસ થશે જીવન લીલા, સમાજે ચિંધેલા નિયમ ભરવા મૂલ્ય નવલા. અહીં સમરસ એનો સમાનાર્થી અર્થ થાય છે ઓત પ્રોત. જીવન લીલા એનો અર્થ થાય છે જીવનનો વ્યવહાર કે જીવતર. ચિંધેલા એનો અર્થ થાય છે દર્શાવેલા. આપણા જીવનમાં આનંદ ઓતપ્રોત થઈને જીવન સુંદર બની જાય છે. જે સમાજે ચિંધેલા નિયમ છે એ નિયમ પૂરા કરવા, ભરવા મૂલ્ય નવલા. સમાજે ચિંધેલા નિયમો છે એ નિયમો આપણે પાળી શકીએ છીએ. જે સમાજે દર્શાવેલા નિયમો છે એ નિયમોનું આપણે પાલન કરવું
જોઈએ. ભૂષાયા ભેદોનો સૌહૃદય જંગ બંધુત્વ ભજશું, પશુ પંખી વૃક્ષો સહુય સહ અસ્તિત્વ રચશું. ભૂષાયા એટલે નાશ પામ્યા, ભૂષાયા એનો શબ્દ થાય છે નાશ પામવા. જેમ આપણે પેન્સિલથી લખાણ કરીએ છીએ પછી એનો રબરથી રૂચી નાખીએ છીએ, ભૂસી નાખીએ છીએ, એટલે એને કહેવું છે નાશ પામવો. ભેદો એટલે ઉચ્ચ નીચના ભેદ. જગ બંધુત્વ વિશ્વના તમામ લોકો પ્રત્યે ભાઈચારાની ભાવના. ભજશું એટલે ઈચ્છા રાખીશું. સહુય સહ અસ્તિત્વ રચશું એટલે એનો અર્થ થાય છે કે સૌને સાથે જીવવું. એટલે એનો અર્થ એ થાય છે કે જગ બંધુત્વમાં જે ભેદો છે, જે ઉચ્ચ નીચના ભેદો છે, તે નાશ પામ્યા છે. પશુ પંખી વૃક્ષો સહુની સાથે રહીને, બધાની સાથે રહીને આપણે સાથે જીવન જીવીશું, કોઈ ઉચ્ચ નીચના ભેદભાવ રાખીશું નહીં. ઉછેર્યા મા બાપે પણ અવર તો તીર્થ વરદા, ટકી રહે તારી માં ગળતર પ્રથા મંગલ કથા. ઉછેર્યા મા બાપે પણ અવર, અવરનો શબ્દ થાય છે બીજા. વરદા એનો અર્થ થાય છે વરદાન આપનાર, કૃપાળુ પરમાત્મા. ટકી રહે એટલે ચિરસ્થાયી રહે. પ્રથા એનો અર્થ થાય છે પ્રણાલી, પરંપરા. ગળતરનો અર્થ આપણે આગળ મિત્રો મેં તમને કહ્યો જ હતો, ઘાટ આપવો. પણ અહીં શાળામાં શિક્ષણ દ્વારા થતો બાળકનો વિકાસ એના વિશે વાત કરી છે કે મા બાપે આપણને ઉછેર્યા છે, મા બાપે આપણને મોટા કર્યા છે. બીજા તો તીર્થ વરદા, વરદાનો મેં તમને કહ્યું ને વરદાન આપનાર, તે આપણને વરદાન આપે છે. તેમ આપણા માતા પિતા છે એ ભગવાન સમાન છે, તે આપણને વરદાન આપે છે. ટકી રહે તારી માં, કે તારી માં છે ચિરસ્થાયી રહે. ટકી રહે એટલે કે ચિરસ્થાયી રહે. ઘડતર પ્રથા તમારું ઘાટ આપતી રહે, તમને નવું નવું શીખવાડતી રહે. મંગલ કથા, આ એક મંગલ કથા છે, એક આ સારી કથા છે. આ કાવ્યમાં મિત્રો આપણને ભણવા મળ્યું, આ કવિ ઘડતર કાવ્યમાં શાળાને તીર્થ સાથે સરખાવી છે, કારણ કે તે વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર છે. વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ શાળામાં જ થઈ શકે છે. વિદ્યાર્થીઓમાં વિશ્વ બંધુત્વની ભાવના, સમભાવ, યોગ, ધ્યાન, કસરત, પશુ પંખી તથા પર્યાવરણ પ્રત્યે પ્રેમ જગાડવો, વિદ્યાર્થીઓને વિનય વિવેક શીખવવા, તેમજ મા બાપની જેમ વિદ્યાર્થીમાં સંસ્કારનું સિંચન કરવું એ શાળાનો મુખ્ય ઉદ્દેશ છે. અને આ કાવ્યના અંતે, આ કાવ્યના અંતે કવિ વરદ તીર્થ જેવી શાળાની મંગલ કથા અને ઘડતર પ્રથા ચિરસ્થાયી રહો એવી ભાવના સાથે શાળા પ્રત્યે આદર અને પ્રેમ વ્યક્ત કરે છે. અહીં આપણું આ કાવ્ય પૂર્ણ થાય છે મિત્રો, છતાં હું એકવાર ફરીથી માહિતી આપી દઉં કે કવિ આ સોનેટમાં વિદ્યાર્થીના જીવનનું ઘડતર કરનારી શાળાને તીર્થ કહે છે. શાળામાં જવા વિદ્યાર્થી મોરની જેમ ધન ગણે છે. શાળા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરે છે. શાળા જ વિદ્યાર્થીઓમાં વિશ્વ બંધુત્વની ભાવના, સમભાવ અને પશુ પંખી તથા પર્યાવરણ પ્રત્યે પ્રીતિ જન્માવે છે. શાળામાંથી જ વિદ્યાર્થી વિનય અને વિવેક શીખે છે. શાળા મા બાપની જેમ વિદ્યાર્થીમાં સંસ્કાર સિંચે છે.
કવિ કાવ્યના અંતે વરદ તીર્થ જેવી શાળાની મંગલ કથા સમી ગળતર પ્રથા ચિરસ્થાયી રહો એવી ભાવના સાથે કવિ શાળા પ્રત્યે આદર અને પ્રેમ વ્યક્ત કરે છે. તો અહીં આપણું આ કાવ્ય મિત્રો પૂરું થાય છે. અહીં નીચે છે શબ્દ સમજૂતી એટલે કે ટિપ્પણ. થન ઘને નાચે નિત્ય હંમેશા નોખા નોખા જુદા જુદા દ્રષ્ટિ નજર નવલી નવી કાય કાયા કશવી પરખ કરવી ચકાસણી કરવી ચિતે મને ચિત્તથી ખરે ખરેખર શોહે શોભે વ્યવહાર આચરણ વ્યવહાર ભૂષાયા નાશ પામ્યા અવર બીજા વરદા વરદાન આપનાર કૃપાળુ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ સોનેટ છે પૂરક વાચનમાં સોનેટ ત્રણ કાવ્ય ત્રણ અહીં આપણું પૂરું થાય છે. દરેક વિદ્યાર્થીઓએ નોટબુકમાં હોમવર્કમાં આ કાવ્ય લખવાનું છે અને ટિપ્પણ છે એટલે કે શબ્દ સમજૂતી છે એ દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની ગુજરાતીની નોટબુકમાં લખવાની છે. આવજો મિત્રો.